आफताब जेने आ आखी घटना ने अंजाम आप्यो एना मननी स्थिति विषे वात करवा करता वधारे एना मननी अंदर केटली क्रूरता भरेली छे। નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી. શ્રદ્ધાની હત્યા કરી છે આફતાબે. આ ખૂબ જ જાણીતો અત્યારનો હોટ ટોપિક બની ગયો છે બધા જ માટે. આ છોકરીને ખૂબ ક્રૂર રીતે મારી નાખવામાં આવી છે. માર્યા પછી જ્યારે 6 મહિના પછી પકડાય છે, છતાં પણ તેને કોઈ ગિલ્ટ નથી અને પૂછવા પર તે કહે છે હા, મેં જ આને મારી નાખી છે. આવા કઈ કેટલાક કપલો અત્યારે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, જેઓ મા બાપની અગેન્સ્ટ જઈને રહે છે. મા બાપ સહમત નથી, છતાં પણ તેઓ સમજે છે કે તેઓ મોડર્ન છે, કંઈ પણ કરી શકે છે. પરંતુ તમે જેની સાથે રહો છો તેના થોડા મુદ્દાઓ તપાસો. તમે 2 કે 3 વર્ષ જે બી કંઈ રિલેશનશિપમાં રહેતા હોય લિવ ઇનમાં, ત્યારે પાર્ટનરનો બિહેવિયર ચેન્જ થાય તો અચૂક ચેતી જાઓ. બીજું, તમે કોની સાથે રહો છો તેનું બેકગ્રાઉન્ડ, તેની મેન્ટાલિટી અચૂકથી તપાસો. ત્રીજું, જ્યારે ઉગ્ર ઝઘડાઓ તમારી વચ્ચે થાય છે ત્યારે જુઓ કે આ ઝઘડાઓ કોના લીધે કઈ રીતે થાય છે અને સ્વરૂપ કેટલું ભયંકર જાય છે. અને જ્યારે આવા ઝઘડાઓ થાય, આજુબાજુવાળાને કે તમારા ક્લોઝ ફ્રેન્ડને અચૂક જણાવી રાખો કે આવી કઈ પ્રોબ્લેમ ચાલી રહી છે, જેથી વાત બગડે કે વાત કંઈ વધે એ પહેલાં અટકી જવાય. તેની સાથે ઘણા છોકરાઓ એવું માને છે કે મા બાપ જૂના જમાનાના છે, જૂના વિચારના છે. ઘણી વખત મા બાપ સાચા હોય છે, તેમનો વિરોધ તમારી સેફ્ટી માટે હોય છે, નહીં કે તમને દબાવવા માટે. મા બાપની વાત સમજવાની કોશિશ કરવી જોઈએ તો બચી શકાય છે આમાંથી. એ સિવાય આફતાબે જે રીતે કર્યું, તમે આફતાબનું ક્લિનિકલ એનાલિસિસ જુઓ બિહેવિયરનું, તો તેને સેફ તરીકે નોકરી કરેલી હતી, એટલે કે ચપ્પુથી રમવું તેના માટે ખૂબ જ સહજ હતું, એટલે શ્રદ્ધાને તે ખૂબ જ આરામથી કાપી શક્યો. આવા ઘણા બધા માણસો, જેન્ટ્સ પ્રકૃતિ આવી હોય છે કે તેઓ પોતાની સાથે રહેતા પાર્ટનરને આગળ કે પ્રગતિશીલ નથી જોઈ શકતા. તેઓ પગની નીચે દબાવવાની વૃત્તિવાળા હોય છે અને જ્યારે એ પાર્ટનર બિંદાસ કે મોઢા પર બોલી નાખવાવાળું હોય છે ત્યારે તેઓ આવું ક્રાઇમ કરે છે. આવી મેન્ટાલિટી ધરાવતા લોકો તમારા માટે મુસીબત બની શકે છે, એટલે કે તેનો બિહેવિયર ચેન્જ થાય તો અચૂક ચેતી જાઓ અને આવા લોકોને પકડીને સજા અચૂક થવી જોઈએ. એવું ચોક્કસપણે નહીં કહી શકાય, પરંતુ જો આવા લોકોને સજા નહીં થાય તો તેઓ સિરિયલ કિલર બની શકે છે. બની શકે તેઓ એક પેટર્નથી કામ કરે અથવા પેટર્ન બદલીને કરે, પરંતુ ખૂબ જ ચેતવા જેવો કિસ્સો છે. આ હતું તેનું સામાન્ય એનાલિસિસ, તેનું બિહેવિયર એનાલિસિસ કેમ થાય છે અને શું કરવું જોઈએ, પરંતુ શું કહે છે એક્સપર્ટ ડોક્ટર્સ અને કઈ રીતના બીજી જોઈ શકાય છે, જણાવે છે ડોક્ટર પ્રણવ પચ્ચીગર. નમસ્કાર, હું ડોક્ટર પ્રણવ પચ્ચીગર. ખૂબ જ દુઃખદ સમાચાર આજે આપણે સાંભળી રહ્યા છીએ છેલ્લા 2-3 દિવસથી આફતાબ અને શ્રદ્ધા વિશેના. ખૂબ જ ક્રૂર રીતે એની હત્યા કરવામાં આવી. આફતાબ જેણે આ આખી ઘટનાને અંજામ આપ્યો એના મનની સ્થિતિ વિશે વાત કરવા કરતા વધારે એના મનની અંદર કેટલી ક્રૂરતા ભરેલી છે એ આપણે ચોક્કસ જોવું જોઈએ. લેટેસ્ટ માહિતી પ્રમાણે એવું છે કે એણે એનો ચહેરો કાપીને એના પર મેકઅપ કર્યા બાદ ફ્રીઝમાં એવી રીતે મૂકેલો કે ફ્રીઝ ખોલતાની સાથે એ દેખાય, અને એ થકી લોકો એને સાયકોપેથ એટલે કે કંઈક ગાંડ પણ એને છે કોઈક અંશે તેવું જોઈ શકે અથવા તો સમજી શકે, અને એને કારણે એ ભારતીય કાનૂનથી બચી જાય. પણ આવું છેક હદ સુધીનું વિચારવું, શરીરના 35 ટુકડા કરીને પોતાની પ્રેમિકાને સાચવી રાખવું અને ત્યાર પછી રોજ એક એક ટુકડો જંગલમાં જઈને ફેંકી આવો, એ આ ક્રૂરતાની હદ કહેવાય. આની વિશે માનસિકતા જો વાત કરવા જઈએ તો કોઈ પણ પ્રકારના રોગને લેબલ કરવા કરતા વધારે અત્યારે એને આપણે એવું કહેવું જોઈએ કે એ ખૂબ જ પ્રકારે ઘાતકી કોઈને પણ માટે નીવડી શકે એમ છે. જે રીતે એના ઇન્સ્ટાગ્રામ પરના પોસ્ટ, એના ઇન્સ્ટાગ્રામની બધા એના વલણો, એને કહેલી વાતો, અને એના થકી એક એવી વસ્તુ પણ સાબિત થાય છે કે ફેમિનિસ્ટ હતો, એટલે કે એ સ્ત્રીઓ તરફ ભયંકર વળગાડ ધરાવતો હતો અને સ્ત્રીને પોતાની તરફ કરવા માટે યેન કેન પ્રકારે કોઈ પણ હદે જઈ શકે એમ હતો. ઉપરાંત એ છેલ્લા 6 મહિનાથી કોઈ બીજાના રિલેશનમાં પણ હતો અને એ છુપાવ્યો એને, અને ત્યારબાદ કદાચ એને ખબર પડી ગઈ હોય, એટલે કે શ્રદ્ધાને ખબર પડી ગઈ અને ત્યારે જ એનું પ્લાનિંગની શરૂઆત થઈ ગઈ હોય,
કારણ કે 18મી મે એ ખુલ્લો દિવસ છે અને એ બોલતા પણ એને જરાક પણ શરમ નથી આવતી અથવા તો છો જ નથી અનુભવાતો અને એ સામે ચાલીને કહે છે કે હા મેં ખૂન કર્યું છે. એટલે અત્યારે આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી હોઈ શકે એવું લેબલ કરવા કરતાં વધારે આપણે આ વ્યક્તિની ક્રૂરતાની ઉપર આંસુ સારી શકીએ એવું જ છે, એવું વાતાવરણ છે. સાયકિયાટ્રિસ્ટ હોવાના નાતે ચોક્કસ લોકો મને પૂછે કે આની માનસિકતા શું હોઈ શકે કે કોઈક રીતે બીમાર છે, પણ એ કહેવું કોઈ પણ રીતે અત્યારે યોગ્ય નથી. ખૂબ જ વહેલું છે જે રીતનું એનું પ્લાનિંગ, જે રીતનું એનું વલણ અને ત્યારબાદ જે રીતે એણે કહેલા નિવેદનો અથવા તો પોલીસને આપેલા નિવેદનો છે એના પરથી અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે કે કોઈક માનસિક બીમારીનો ભોગ હોઈ શકે. અત્યારે લેટેસ્ટ સમાચાર પ્રમાણે એના નાર્કો એનાલિસિસ માટે પણ સરકારે મંજૂરી આપી દીધી છે, તો આપણે ત્યાં સુધી રાહ જોઈએ. મને આ માનસિક બીમાર હોવા કરતાં વધારે કદાચ એક ખૂબ જ પ્લાનપૂર્વક આગળ વધતો ક્રૂર માણસ અત્યારે હું એને જોઈ રહ્યો છું. ત્યારબાદ આગળ વધુ રિપોર્ટો કદાચ આવશે, આપણને વધુ માહિતીઓ મળશે, તો આપણે એની વિશેષ છણાવટ કરીશું. ત્યાં સુધી નમસ્કાર.